મંદિર માટે મુસ્લિમે આપી 2.5 કરોડની જમીન. ઇસ્તિયાકે કહ્યું, મેં મારું કમિટમેન્ટ પૂરું કર્યું. બિહારમાં બનશે 270 ફૂટ ઊંચું વિરાટ રામાયણ મંદિર. મહારાષ્ટ્રના સીએમ સુધી પહોંચી ઈડી. ઉદ્ધવ ઠાકરેના સાળાની કંપનીના રૂપિયા 6.5 કરોડની કિંમતના 11 ફ્લેટ કરાયા સીલ. મની લોન્ડરિંગની આશંકા. પેટ્રોલ ડીઝલના ભાવમાં 137 દિવસ સ્થિર રહ્યા પછી પ્રતિ લીટર 80 પૈસા વધ્યા. એલપીજી સિલિન્ડરમાં પણ 50 રૂપિયા મોંઘા. દિલ્હી પર મોટું આતંકી જોખમ. તહરીકે તાલિબાન ઇમેલ મોકલી હુમલાની ધમકી આપી. સમગ્ર દિલ્હીમાં હાઈ સિક્યુરિટી એલર્ટ. પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા. અપહરણ અને ધર્મ પરિવર્તનનો વિરોધ કરતા યુવતીને માથામાં મારી ગોળી. આરોપી બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. ટેક્સાસમાં 30 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું. ઝડપી પવનના કારણે રસ્તા પર ચાલતી કાર પણ પલટાઈ ગઈ. 54,000 ઘરોમાં વીજળી સપ્લાય બંધ. શ્રીલંકામાં ઈંધણ માટે ભારે અરાજકતા. પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલના વિતરણ માટે સેનાને ગોઠવવામાં આવી. લાઇનમાં ઉભેલામાંથી 3 લોકોના થયા મોત. રશિયા યુક્રેનના યુદ્ધનો આજે 28મો દિવસ. અમેરિકાએ કહ્યું, યુક્રેનમાં રશિયાનો ઈરાદો પૂરો ન થયો. રશિયાનો જવાબ, બધું અમારા પ્લાન પ્રમાણે ચાલે છે. દીકરી સાથે રોહિત શર્માનો મસ્ત ડાન્સ. હિટમેને શેર કર્યો ફોટોશૂટનું બિહાઇન્ડ ધ સીનનો વિડીયો. દીકરી સમાયરાએ ખૂબ કરી મસ્તી. ભારત વૈશ્વિક હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સમાં 5 સ્થાનમાં આગળ વધી 51મા ક્રમે પહોંચ્યું. અર્થતંત્રમાં સુધારો તેમજ સ્ટીલ સિમેન્ટ લેબરની કિંમતમાં ઝડપી વધારો.